નમસ્તે મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે ટેટ ટુ એક્ઝામ પ્રિપેરેશન માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક શિક્ષણમાં આંકડાશાસ્ત્ર સંદર્ભે કેટલાક પ્રશ્ન છે જોવાના છે. આ વિડીયો ચોક્કસ તમને ટેટ એક્ઝામની પ્રિપેરેશન માટે ઉપયોગી બનશે. શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, માહિતી એકત્રિત તેને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે, જે માહિતી એકત્રિત કરેલી હોય તેને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? આવૃત્તિ વિસ્તરણ, આવૃત્તિ બહુકોણ, સ્તંભાલેખ કે વક્રાલેખ? મિત્રો, જવાબ આવશે આવૃત્તિ વિસ્તરણ. આવૃત્તિ વિસ્તરણ થઈ ગયા પછી પ્રત્યેક વર્ગ સામે આવૃત્તિ ચિહ્નોનો સરવાળો કરવામાં આવે છે. તેને અ મધ્ય કિંમત કહેવાય, બ મધ્યસ્થ કહેવાય, ક આવૃત્તિ કહેવાય, ડ આવૃત્તિ બહુકોણ કહેવાય. તો જવાબ આવશે એનો ક આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. ક્યાં આલેખમાં પટ્ટીઓ કે લંબચોરસને જોડી દેવામાં આવે છે? સ્તંભાલેખમાં, પટ્ટી આલેખમાં, આવૃત્તિ બહુકોણમાં કે આવૃત્તિમાં? મિત્રો, જવાબ આવશે સ્તંભાલેખમાં છે, પટ્ટીઓ કે લંબચોરસને જોડી દેવામાં આવતા હોય છે. પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાંગવાથી જે અંક પ્રાપ્ત થાય છે તેને મધ્યસ્થ કહેવાય, મધ્યક કહેવાય, બહુલક કહેવાય કે એક પણ નહીં? ઉત્તર આવશે મિત્રો, પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાંગવાથી મધ્યક પ્રાપ્ત થતો હોય છે. સહસંબંધના સંખ્યાત્મક માપને શું કહેવામાં આવે છે? મધ્યક, બહુલક, સહસંબંધા કે મધ્યસ્થ? સહસંબંધના સંખ્યાત્મક માપને મિત્રો સહસંબંધાક તરીકે ઓળખવામાં આવે છે. બે ચલ વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે? પ્રમાણ વિચલન, મધ્યક, મધ્યસ્થ કે બહુલક? મિત્રો, આને પ્રમાણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણ વિચલન એટલે બે ચલ વચ્ચેનો સંબંધ. મધ્યવર્તી સ્થિતિમાનને ક્યા માપને સરાસરી પણ કહે છે? સહસંબંધ, મધ્યક, મધ્યસ્થ કે બહુલક? મિત્રો, જવાબ આવશે મધ્યકને મધ્યવર્તી સ્થિતિમાનના માપને સરાસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિ માપ દ્વારા ક્યાં બે ચલ વચ્ચેનો સંબંધનો અભ્યાસ થતો હોય છે? પ્રમાણ વિચલન, પ્રમાણમાન, સહસંબંધ કે વિસ્તાર? મિત્રો, ઉત્તર આવશે સહસંબંધ. જે લક્ષણ બદલાતું હોય જેને અને જેનું સંખ્યાત્મક માપન શક્ય હોય તેને કહેવાય સતત ચલ, અચલ ચલ કે વર્ગીકૃત ચલ? મિત્રો, ઉત્તર આવશે એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. સહસંબંધના સંખ્યાત્મક માપને શું કહેવામાં આવે છે? મધ્યક, મધ્યસ્થ, બહુલક કે સહસંબંધ? મિત્રો, ઉત્તર આવશે બહુલક તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, શ્રેણીમાં સૌથી નાના અને સૌથી મોટા પ્રાપ્તાંકો વચ્ચેના તફાવતને શું કહેવાય છે? પ્રમાણ વિચલન, બ પ્રસારમાન, ક વિસ્તાર અને ડ સહસંબંધ? મિત્રો, એનો ઉત્તર આવશે ક વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે છે. મિત્રો, આ તો આપણો આજનો વિડીયો. જો ગમે તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને અહીંયા જે ચોરસ તમને દેખાઈ રહ્યા છે તે પણ ટાટ પરીક્ષાને સંબંધિત જ વિડીયો મૂકેલા છે, તો તે પણ ચોક્કસ જુઓ એવી આપને મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન પ્રેસ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.